આજના વિડિયો લેક્ચરમાં આપણે જે છેલ્લે રાઉટના નિયમ ભણી ગયા એના લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 1.8 આપ્યો છે. પ્રશ્ન શું આપ્યો છે ધ્યાનથી જુઓ. પહેલા 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને પ્રવાહી બીના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 મિલીમીટર એટ મર્ક્યુરી આપેલા છે. તો સૌથી પહેલાં તો આપણે જે બે રાઉન્ડના નિયમ ભણે એમાંથી કયા રાઉન્ડના નિયમનું સૂત્ર વાપરશું એ તમને સ્ટેટમેન્ટ ઉપરથી જ ખબર પડી જાય. બરાબર, અહીંયા બે પ્રવાહી આપ્યા છે અને બંનેના બાષ્પ દબાણ છે, મતલબ તમારે બંને બાષ્પશીલ પ્રવાહીના મિશ્રણ ધરાવતા દ્રાવણ માટેના રાઉન્ડનો નિયમ વાપરવાનો છે. સાથે સાથે કીધું છે કે જો કુલ બાષ્પ દબાણ મતલબ પી ટોટલ તમને આપ્યું છે 600 મિલીમીટર એટ મર્ક્યુરી હોય તો પ્રવાહી મિશ્રણનું સંગઠન શોધો. અહીંયા પ્રશ્નમાં શું શોધવાનું એ તમને પહેલાં આ ખબર હોય. બે ઘટક હતા, બે ઘટકો ભેગા થઈને એક મિશ્રણ બનાવે છે એટલે એ સંગઠન કહેવાય એમ. અને એ મિશ્રણમાં રહેલા સંગઠન શોધવાનું છે, મતલબ તેઓના શું શોધવાના છે તમારે મોલ અંશ શોધવાના છે, મતલબ એના મોલ અંશ અને બીના મોલ અંશ શોધવાના. સાથે સાથે કીધું છે બાષ્પ કલામાંનું સંગઠન પણ શોધો. તો બાષ્પ કલામાં જો સંગઠન શોધવું હોય તો આપણે એને શું બતાવ્યા હતા વાય એ અને વાય બી દર્શાવેલા છે. હવે આ દાખલો ગણતરી કરવા માટે તમે ત્રણ સૂત્ર વાપરી શકો છો. કયા કયા સૂત્ર? તો એક સૂત્ર આપણી પાસે આ હતું કે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ નોટ કાઈ એ પ્લસ પી બી નોટ કાઈ બી, અથવા પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ નોટ પ્લસ પી બી નોટ માઇનસ પી એ નોટ ઇન્ટુ કાઈ બી, અથવા પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી બી નોટ પ્લસ પી એ નોટ માઇનસ પી બી નોટ ઇન્ટુ કાય એ. આ ત્રણમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલો જવાબ શોધી શકો છો. બરાબર, આપણે જનરલી મેં કહ્યું એ મુજબ તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો આપણને ઇઝી પડશે અહીંયાથી. ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એના માટે શું કરીશું જુઓ, તો આપણે એ અને બી શોધવાના છે. તો એના માટે તમે શું કરશો, અહીંયા બેમાંથી કોઈ એકની વેલ્યુ તમે, આપણને આટલી તો ખબર છે કે કાઈ એ પ્લસ કાઈ બી દ્વિઅંગી દ્રાવણ માટે ઇઝ ઇક્વલ ટુ 1. તો માની લો કે કાઈ બી છે એની જગ્યાએ મારે કિંમત મૂકવી છે તો શું કરી દઉં 1 માઇનસ કાઈ એ, અથવા કાઈ એની જગ્યાએ જો કિંમત મૂકવી હોય તો 1 માઇનસ કાઈ બી. તમે કોઈની બી કિંમત મૂકશો જવાબ મળી જશે આપણને. ચલો તો શોધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા સૌથી પહેલાં રાઉન્ડના નિયમ મુજબ રાઉન્ડના નિયમ મુજબ આપણે સૂત્ર કયું વાપરશું, પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ નોટ કાઈ એ પ્લસ પી બી નોટ કાઈ બી, જ્યાં પી એ નોટ એટલે કે શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ આપ્યું છે 450 મિલીમીટર એટ મર્ક્યુરી, પી બી નોટ પી બી નોટ બરાબર 700 મિલીમીટર એટ મર્ક્યુરી, સાથે સાથે પી ટોટલ આપ્યું છે આપણને, પી ટોટલ છે 600 મિલીમીટર એટ મર્ક્યુરી. તો જુઓ ત્રણે ત્રણ દબાણની વેલ્યુ આપણી પાસે છે, શોધવાના છે એ અને બી. તો હવે હું શું કરું છું, અહીંયા કાય બીની જગ્યાએ વેલ્યુ મૂકીશ. કાય બી બરાબર 1 માઇનસ કાય એ, તમે કાય એની જગ્યાએ પણ મૂકી શકો છો. તો જો એ પ્રમાણે કિંમત મૂકીએ તો આપણી પાસે જવાબ શું આવે છે શોધવાનો પ્રયત્ન કરીએ. પી ટોટલ બરાબર છે 600 મિલીમીટર, બરાબર પ્રેશર છે એકમ અહીંયા હું લખતો નથી, તો 600 બરાબર પી એ નોટ છે 450, 450 ઇન્ટુ કાઈ એ પ્લસ પી બી નોટ છે 700, અને કાઈ બીની જગ્યાએ મૂકીશું 1 માઇનસ કાઈ એ. તો ઇઝ ઇક્વલ ટુ આ કેટલા થયા 450 કાઈ એ પ્લસ 700ને અંદર ગુણી નાખો તો 700 માઇનસ 700 કાઈ એ, અને કોણ એના બરાબર કેટલા હતા 600. હવે શું કરું છું, આ કાઈવાળા પછી બંનેને સૂત્ર કરતાં બનાવું, મતલબ ડાબી બાજુ લઈ દઉં અને આને આ બાજુ લઈ જાઉં, આ બંને પદને આમ લઈ જાઉં, તો વેલ્યુ શું થશે 700 માઇનસ હતા એ પ્લસ થઈ જશે કાઈએ, અને જે પ્લસ હતા એ માઇનસ થશે 450 કાઈએ. ઇઝ ઇક્વલ ટુ 700 તો અહીંયા હતા અને જમણી બાજુથી 600 આવ્યા એટલે 600. તો ધેરફોર કાઈએ કોમન નીકળશે, તો કાઈએ 700 ઓછા 450 બરાબર 700 ઓછા 600 એટલે થઈ ગયા 100. બરાબર, હવે આ બંનેનો અહીંયા આપણે ખાલી ડિફરન્ટ જ બતાવવાનો છે. 450 તમે બાદ કરો છો 700માંથી, તો મતલબ બાકી કેટલા રહ્યા 50, એટલે 750માંથી 450 જશે એટલે 250 બાકી રહેશે.
तो देरफोर का ये इंटू 250 इज इक्वल टू कितना थी गया 100. देरफोर काई ए इज इक्वल टू 100 अपन 250. अहींयाथी आ कैंसल करी दो एटले 10 भाग्या 25 एटले वेल्यू केटली थई जशे 0.4. 25 चौक 100 गणीए छे आपणे, दशांश चिन्ह लई लेवू पड़शे, बराबर छे? एटले 100 भाग्या 250 जेनी वेल्यू केटली थशे 0.4 थशे. आना ऊपरथी ज therefore काई बी जो शोधवा होय तो सूत्र शू छे 1 काई ए तो इज इक्वल टू 1 - 0.4 इज इक्वल टू केटला थई गया 0.6, बराबर. तो आ प्रमाणे आपणी पासे काई अने काई बी मिश्रणमां रहेला बंने संघटकोनुं प्रमाण मळी जशे. बीजा नंबरमां शोधवानुं छे बाष्प कलामां तेनुं संघटन शू थाय. तो बाष्प कलामां संघटन शोधवा माटे आपणे एना पण सूत्रो जोईला छे. तो जुओ, बाष्प कलामां संघटन शोधवुं होय तो कई रीते जवाब शोधीशुं? बाष्प कलामां ए अने बी ना मोल अंश शोधवाना छे. तो वाई ए बराबर आपणे शुं लखता था, वाई ए इज इक्वल टू ए नुं आंशिक दबाण भाग्या कुल दबाण पी टोटल, अने ए आंशिक दबाण बराबर ज पी ए नॉट काई ए अपन पी टोटल. आपणी पासे एक आ सूत्र आवेलुं हतुं, बराबर छे? तो जुओ, वाई ए बराबर आपणने सूत्र शुं मळ्युं अहींया, पी ए नॉट काई ए अपन पी टोटल. ऑलरेडी दरेकनी किंमत आपणी पासे छे ज. तमे जुओ, पी ए नॉट 450 छे, काई ए तमे 0.4 शोधी नाखेला छे. तो 450 × 0.4 अपन पी टोटल, पी टोटल एटले आपणने आपेला छे 600 मिलीमीटर. देरफोर वाई ए इज इक्वल टू, तमे ज्यारे आनी अंदरथी एने कैलक्युलेशन करशो तो जे जवाब आवशे 0.3 आवशे. तो घटक एना बाष्प कलामां मोल अंश केटला थई जशे 0.3. અને એ જ રીતે વાય બી જો શોધવા હોય તો દ્વિઅંગી દ્રાવણ છે તો 1 - y કરીને પણ તમે શોધી શકો છો. તો 1 - 0.3 બરાબર 0.7 થાય. તો આ થઈ ગયા આપણી પાસે બંનેના બાષ્પ કલામાં સંગઠનનો જવાબ. તો આ રીતે પ્રશ્ન આપણો લખાણ સંબંધિત આપ્યો છે. પ્રશ્ન એકદમ ઇઝીમાં ઇઝી છે, ખાલી તમને આ વસ્તુ શું માગી છે એ ખબર હોવી જોઈએ. અહીંયાથી તો ખબર પડી જશે કે થિયરીમાં બાષ્પ કલામાં આપણને ખાલી મોલ અંશ જ આપેલા છે, એટલે સંગઠન શબ્દ જ વાપરેલો છે મોલ અંશ માટે. તો મતલબ અહીંયા મિશ્રણમાં રહેલા ઘટકોના સંગઠન એટલે એના જ મોલ અંશ કાઈ અને કાઈ બી શોધવાના છે. ઠીક છે, લખો. નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે, કોયડો નંબર 1.6 આપ્યો છે. હવે આમાં સ્ટેટમેન્ટ શું કહે છે કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ, હવે બેન્ઝીન આપેલો છે એક પ્રવાહી છે બરાબર, એનું બાષ્પ દબાણ આપ્યું છે 0.850 bar છે. એક અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ઘન પદાર્થ એમાં 0.5 gram એડ કરવાનો છે. મતલબ પ્રવાહી દ્રાવક લીધો છે ને એમાં ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો છે, એટલો એનો મતલબ ખબર પડી ગઈ કે રાઉલ્ટનો કયો નિયમ વાપરવાનો છે આપણે, અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતો બરાબર, પીએ નોટ માઇનસ પીએસ વાળો સૂત્ર. પદાર્થને 39 gram બેન્ઝીનમાં, જ્યાં બેન્ઝીનનું મોલર દર એટલે કે અણુભાર 78 gram પ્રતિ મોલ છે, ઉમેરવામાં આવ્યો તો દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 bar થઈ જાય છે. શરૂઆતમાં બેન્ઝીનનું બાષ્પ દબાણ હતું 0.850, હવે તમે જ્યારે એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરશો એટલે દ્રાવણ બનવા પર કારણે દ્રાવણનું બાષ્પ દબાણ શું થાય, ઘટે. તો જે ઘટીને કેટલું થઈ ગયું 0.845 bar. તો ઘન પદાર્થનું મોલર દળ શોધો કે જે અબાષ્પશીલ પદાર્થ ઉમેર્યો છે એનું મોલર દળ કેટલું થાય એ શોધવાનું છે. ચલો, તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટના નિયમ મુજબ સૂત્ર શું આવશે, પી એ નોટ માઇનસ પી એસ અપન પી એ નોટ ઇઝ ઇક્વલ ટુ. હવે ધ્યાનથી જુઓ, અહીંયા વજન અને અણુભાર આપેલા છે તો આપણે વજન અને અણુભારવાળું સૂત્ર લઈશું બરાબર, ડબલ્યુ બી એમ એ અપન એમ બી ડબલ્યુ એ, જ્યાં પી એ નોટ એટલે શુદ્ધ પ્રવાહી દ્રાવકનું બાષ્પ દબાણ એટલે બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 bar,
पीएस એટલે દ્રાવણનું બાષ્પ દબાણ જે દ્રાવણનું બાષ્પ દબાણ છે 0.845 bar. ત્યાર પછી WB એટલે દ્રાવ્યનું વજન તો દ્રાવ્ય પદાર્થ અહીંયા 39 ગ્રામ બેન્ઝીનમાં કેટલો એડ કર્યો છે 0.5 gram. MA એટલે દ્રાવકનો અણુભાર અને દ્રાવક તરીકે બેન્ઝીન છે તો 78 ગ્રામ પ્રતિ મોલ. ત્યાર પછી MB દ્રાવ્યનો અણુભાર મોલર દળ જેને શોધવાનું છે અને W એટલે દ્રાવકનું વજન 39 ગ્રામ જે આપણને આપેલું છે. બસ સીધી આ કિંમત મૂકવાછીને જવાબ લાવવાનો છે. ચલો તો જવાબ લાવીએ. ધેરફોર PA નોટની જગ્યાએ મૂકીએ 0.850 ઓછા PS 0.845 છેદમાં PA નોટ 0.850 બરાબર WB એટલે 0.5 MA એટલે 78 MB શોધવાના છે ગુણ્યા WA એટલે 39 બરાબર. આ બધાની આપણે હવે ગણતરી કરવાની છે. તો જુઓ સૌથી પહેલાં તો આનો અહીંયા તફાવત લઈએ 0.850 ઓછા 0.845 એટલે 0.005 થશે. 0.850 ઓછા 0.845 0.005 upon 0.850 = 0.5 × 78 / 39 કે જેની વેલ્યુ કેટલી થઈ જાય છે 1 બરાબર. કારણ કે 78 × 0.5 કરશો અથવા 78 × 5 કરશો એટલે 390 થાય / 10 થશે એટલે 39 39 / 39 એટલે 1 અને 1ના છેદમાં છે MB. તો આપણે આનો ખાલી ગુણોત્તર શોધવાનો છે 0.005 upon 0.85 = 0.00588 = 1/MB છે. તો MB શોધવાના છે. MB ને સૂત્રકર્તા બનાવી દો તો મોલર દળ દ્રાવ્યનું બરાબર 1 / 0.00588. Therefore, MB is equal to જવાબ આવે છે 170.0 છે એટલે 170 ગ્રામ પ્રતિ મોલ અબાષ્પશીલ દ્રાવ્યનું મોલર દળ મળશે. બરાબર. તો આ પ્રમાણેનો દાખલાનો જવાબ શોધવાનો છે. તો દાખલો પણ તમે જુઓ કે આપણે જે રાઉટનો નિયમ શીખી ગયા છીએ રાઉટના નિયમમાં કયું સૂત્ર વાપરશું આપણે PA નોટ માઇનસ PS અપન PA નોટ ઇઝ ઇક્વલ ટુ XB અથવા PA નોટ માઇનસ PS અપન PA નોટ ઇઝ ઇક્વલ ટુ NB અપન NA અથવા તો પછી WBMA અપન MBWB કયું સૂત્ર આપવાનું. ડિટેલ કઈ આપેલી છે તમને એના સ્ટેટમેન્ટ ઉપરથી જ આપણને સીધો જવાબ મળે એવું છે. બરાબર. તો આ પ્રમાણેનો છે પ્રશ્ન આપેલો ક્વેડા નંબર 1.6.